હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે દાળ વડા બનાવીએ છીએ. તેના માટે મેં અહીંયા મગની દાળ લીધી છે. હવે આપણે એને એક મોટા વાસણમાં લઈ લઈશું. અહીંયા મેં માપ પ્રમાણે બે વાટકા લઉં છું. હવે તેને સરસથી ધોઈ લઈશું આપણે. હવે આપણી દાળ સરસથી ધોવાઈ ગઈ છે. અહીંયા મેં ફોતરાવાળી દાળ લીધી છે. જો તમારી પાસે ના હોય તો ફોતરા વગરની પણ ચાલે. હવે આપણે એમાં પાણી એડ કરીશું. જ્યાં સુધી દાળ ડૂબે એટલું પાણી એડ કરવાનું. હવે આપણે એને 5 થી 6 કલાક માટે રેસ્ટ આપીશું. હવે આપણે દાળ સરસથી પલળી ગઈ છે તો હવે આપણે એને 1 કપ જારીમાં કોરી કરી લેશું. હવે આપણે 1 જારીમાં દાળને નિતારી લીધી છે તો હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું. હવે આપણું બેટર રેડી છે. આપણે આવી રીતનું થીક થોડુંક રાખ્યું છે તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને અહીંયા આપણે આદુ, મરચી અને લસણની પેસ્ટ બનાવી છે. અહીંયા મેં 8 થી 10 કળી લસણ એડ કર્યું છે. જો તમે ખાતા હોય તો કરવાનું, નહીંતર પછી સ્કીપ કરી દેવાનું. હવે આપણે એને એક જ ડાયરેક્શનમાં 5 થી 10 મિનિટ માટે હલાવીશું. આવી રીતના એકદમ સરસ ફેટવાથી આપણું બેટર એકદમ સોફ્ટ બને છે. આપણે અહીંયા મગની દાળ ફોતરાવાળી લીધી છે એટલે કે દાળ વડા એકદમ ક્રિસ્પી બને. થોડા લીલા ધાણા એડ કર્યા છે અને હજી આપણે એને 5 મિનિટ ફેટી લેશું. હવે આપણું બેટર રેડી થઈ ગયું છે તો આપણે દાળ વડા આવી રીતના તેલમાં એડ કરી દેશું. હવે આપણા દાળ વડા રેડી થઈ ગયા છે તો એક ડીશમાં લઈ લેશું. દાળ વડા સર્વ કરી લીધા છે. જો તમને મારા દાળ વડા પસંદ આવ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય ગાઈઝ.